श्री हरि कृष्ण राजचरणं सर्वेश्वरं स्वामिनं मायापुरुषप्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवोद्वारकं वन्दे कारणकारणं वृषसुतं मुक्तिप्रदं धामदं वन्दे मुक्तमुनीन्द्र पादकमलं सद्वृन्दचूडामणिं आधारं च हरिप्रियं मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायण संज्ञकं च करुणा धाम प्रशान्ति प्रदं वन्दे श्री नन्दकिशोर स्वामी चरणं श्री पंचसेवाव्रतं श्री पंचसेवाव्रतं श्री पंचसेवाव्रतं बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री ठाकुर जी महाराज की जय। श्री सदगुरुदेव की जय। तारीख 11 મે 2021 મંગળવાર લોહેધામ ન્યૂજર્સી શ્રી મુક્ત મુનિ ચરિતમ કથાનો લાભ લઈ રહેલા લોહેધામ પરિવારના તમામ ભક્તોને જય સ્વામિનારાયણ। મુક્ત મુનિ ચરિતમ અંતર્ગત મુક્તાનંદ સ્વામી પૂજના જે રાજા એ રાજાના પણ દીવાન કેતા સુંદરજી દીવાન અને એમના માતુશ્રી કોણ શું નામ હતું હે હા રૂપાબાઈ હારથી રૂપાબાઈ કીધું નકર તો મને લાગે બીજું જ કે એ રૂપાબાઈ હે રૂપાબાઈ પાસે સ્વામી ભિક્ષાટન કરવા ગયા અને સ્વામીએ ભિક્ષા ગ્રહણ કરી મોક્ષનો દ્વાર ખુલ્લો કરવા માગતા હતા અને એ રૂપાબાઈ સંતોનું જીવન જોઈને કહેતા એમની આંખો જોઈને રૂપાબાઈ સમજી ગયા કે સંતો કંઈક દુઃખી લાગે છે। અતિશય આગ્રહ ભરી વાણીથી જ્યારે રૂપાબાઈએ સ્વામીને કહ્યું ત્યારે સ્વામી દયાવશાત એમની સાથે દેવાનંદ સ્વામી હતા કે મારા ભોગે બીજા કોઈને સહન કરવા ન થાય તો દયાવશાત સ્વામી ખાલી કહે છે કે બસ
અમને એક ઓરડો ખાલી હોય તો જણાવજો માજી. અને આટલી વાત કહીને માજી એમ કીધું કે સંતો, કે જ્યારે સુંદરજી આવશે ત્યારે હું અવશ્ય વાત કરીશ, અને વાત કરીને જેવો ઓરડો હશે ને એ હું તમને કાલે જણાવીશ. આટલી વાત કહીને સંતો રામવાડીમાં પરત પધાર્યા. માજી એમના ઘરે જતા એમના દીકરાની રાહ જોતા હતા, કહેતા સુંદરજીની અને હિરેજીની રાહ જોતા હતા. રૂપાબાઈને બે દીકરા હતા જાણવા માટે, એક તો સુંદરજી અને એક તો હિરેજી. એટલે બંને દીકરાઓ કામ કરીને ઘરે પાછા આવ્યા, અને ઘરે પાછા આવ્યા ને અને આ બાજુ સંતો પણ પોતાના કહેતા રામવાડી આશ્રમમાં પોતાનો જે નિત્યક્રમ હતો એ નિત્યક્રમ અનુસાર જીવન વિતાવવા લાગ્યા. અને પછી રૂપાબાઈના બંને દીકરા ઘરે આવ્યા કામ કરીને. જ્યારે આવ્યો સપૂત ઘેર ત્યારે વાત કરી રૂડી પેર. રૂપાબાઈએ બંને દીકરાને કહ્યું, બંને દીકરા ઘરે આવ્યા અને હાથ પગ ધોઈને રૂપાબાઈએ તો સૌ પ્રથમ બંને દીકરાને જમાડ્યા. અને બંને દીકરાને જમાડ્યા ને એટલે નિત્યવત આજે રૂપાબાઈ થોડા દુઃખી દેખાતા હતા. એટલે સુંદરજીને થયું કે માં કેમ આજે દુઃખી છે. અને ખરે વાસ્તવિક જે પુત્ર હોય ને એ માનો દુઃખ કહેતા એનો ચહેરો જોઈને જ જાણી જતો હોય છે કે કંઈક માને થયું છે પણ મને જણાવતી નથી. એ વાસ્તવિક સાચો પુત્ર છે, પરંતુ પુત્ર એ ન કહેવાય કે માનું દુઃખ હોય ચહેરા પર છતાં પણ એ વાંચી ન શકે તે પુત્ર કહેવાય નહીં. એ જ પુત્ર માનું દુઃખ માનો ચહેરો વાંચી જાણતા હોય એ સુપુત્ર કહેવાય છે. અને શિષ્ય પણ એ જ કહેવાય છે, પોતાના સદગુરુનો ચહેરો વાંચી જાય. આમ તો સદગુરુનો ચહેરો વાંચવો ને બહુ અઘરું છે, અતિશય કામરૂ છે, કપરું છે. એક માનો ચહેરો અને એક સદગુરુનો ચહેરો અને એક ઠાકોરજી મહારાજનો ચહેરો વાંચવો ને એ બહુ અઘરામાં અઘરું કાર્ય છે. માનો ચહેરો જો દીકરો વાંચતો થઈ જાય, સદગુરુનો ચહેરો શિષ્ય વાંચતો થઈ જાય, ઠાકોરજી મહારાજનો ચહેરો આપણે બધા વાંચતા થઈ જઈએ ને તો કાંઈ અધૂરું છે ભગત? કઈ અધૂરું નથી, કઈ અધૂરું નથી. પરંતુ આ ત્રણ પાત્ર એવા છે કે તા ઠાકોરજી મહારાજ તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, એમનું તો બહુ અઘરું છે, અને સદગુરુનું પણ બહુ અઘરું છે, અને માનું પણ અઘરું છે. જ્યારે આ ત્રણનો ચહેરો જ્યારે મુમુક્ષુ, એ પુત્ર હોય તો પણ શું, શિષ્ય હોય પણ તો શું, અને ભક્ત હોય તો પણ શું, આ ત્રણેય જણા જ્યારે આ ઠાકોરજી મહારાજનો અને સદગુરુનો અને માનો જ્યારે ચહેરો વાંચતા થઈ જાય છે ને ત્યારે એને કંઈ અધૂરું નથી, કંઈ અધૂરું નથી. અને આ ત્રણ પાત્ર એવા છે એ જણાવા પણ ના દે. આજે માં ક્યારે દુઃખ જણાવે ભગત? હે, ના જણાવે. સદગુરુ ક્યારે જણાવે મને આ દુઃખ છે કે ક્યારે? ક્યારે. ભગવાન કે ના કે? એ ના કે. કારણ કે ત્રણ એવા પાત્ર છે કે જો આને દુઃખ જણાવશે તો ભાંગી જશે, ભાંગી જશે. કારણ કે એના બળે તો બધું હાલતું હોય. એટલે કહેતા રૂપાબાઈનો ચહેરો સુંદરજીને કંઈક હૃદયમાં અવાજ કરતો હતો કે માને કંઈક છે પણ મને જણાવતી નથી. એટલે બંને દીકરા સુંદરજી ને હિરજી બંને જમી લીધું. માએ ખૂબ પ્રેમથી પીરસ્યું અને ખૂબ જમાડ્યા. અને બંને દીકરા પછી હિરજી અને સુંદરજી એક કોણામાં જઈને અરસપરસ વાત કરે છે કે હિરજી, હા ભાઈ, આજે માં દુઃખી છે, કંઈ ખબર નથી પડતી શું થયું છે. નહીતર તો આપણે બંને આવે છે તને ખબર છે ને ભાઈ કે માં કેવો વાલ કરતી હોય છે, માં કેવા ઊંચા સાથે બોલતી હોય છે, બેટા ચાલ જમવા. તો આજે તો ખાલી એમ જ કીધું, બેટા જમવા નથી પધારવું, આટલું જ કીધું. આજે માના ચહેરા પર ઉત્સાહ નથી દેખાતો ભાઈ, તને કાંઈ ખ્યાલ છે?
કઈ તારાથી થયું હોય તો તને તો મને જણાય તો હું માને વિનંતી કરું. હેરજી કે ભાઈ મારાથી કંઈ થયું એવું મને લાગતું નથી. આજકાલમાં મારી સાથે માને કંઈ નથી થયું અને મેં પણ કંઈ માને દુઃખ લાગ્યું મેં કશું કીધું પણ નથી. હેરજીએ કીધું સુંદરજીને કે ભાઈ તારા તરફથી કંઈ કે પરિવાર તરફથી કંઈ થયું હોય તો તને ક્યાંય ખ્યાલ ખરા? આજુબાજુની પડોશી તરફથી કંઈ થયું હોય તો તને ક્યાંય ખ્યાલ ખરા? સુંદરજી કે ભાઈ મને પણ ખ્યાલ નથી. સુંદરજી અને હીરજી બંને ભાઈ એકબીજાને અરસપરસ વાત કરે છે કે શું કરશું ભાઈ હવે. સુંદરજી હીરજીને કહે છે ભાઈ શું કરશું, માનો ચહેરો દુઃખી લાગે છે, ઉત્સાહમાં જણાતી નથી, તો કંઈક માને છે તો આપણે બે પૂછીએ માને. તો બંને એકમેક થઈ અને જા રૂપાબાઈ મંદિર આગળ બેઠી છે ને કહેતા ઘરમાં મંદિર છે ને એ મંદિરના ઓરડામાં બેસી આ માળા ફેરી વજન કરે છે અને બંને દીકરાઓ આવે છે અને બંને દીકરાઓ આવીને પગે લાગે છે. રૂપાબાઈને પગે લાગીને કહે છે માં પહેલા તો પ્રથમ સાદે તો રૂપાબાઈએ કંઈ સાંભળ્યું નહીં. સુંદરજી કે માં તો પણ ના સાંભળ્યું, આંખ બંધ કરીને માળા ફેરવા કરે છે. બસ પેલા સાધુ દુઃખી છે ને મારથી જોઈ નથી શકાતું. આ જો રૂપાબાઈની ભક્તિ તો જોવો, એને હૃદયમાં સંતો પ્રત્યે ભાવ તો જોવો, સ્વામી પ્રત્યે કેવો ભાવ. આ ભક્તિ બતાવે છે કે સાધુ પ્રત્યે કેટલું મમત્વ રૂપાબાઈને બંધાઈ ગયું સ્વામીના દર્શનથી. તે રૂપાબાઈના મનમાં એક જ છે, મારા સાધુ દુઃખી છે ને મારથી નથી જોઈ શકાતું, મારથી નથી જોઈ શકાતું. અને આવી જ્યારે ભક્તિ થાય ને, અને રૂપાબાઈ એ રાત્રે જમ્યું પણ નહીં, જમ્યું પણ નહીં. અને બંને ભાઈને ખ્યાલ હતો માં નથી જમ્યા, અમને બંનેને જમાડીને નથી જમ્યા. અને ચોથા રાસુ ભગવાનની સમક્ષ બેસી અને પાડીને એક જ હૃદયમાં પુકાર કરે છે, મારા સાધુને સુખી કરવા છે, મારા સાધુને ઓરડો અપાવવો છે, મારા સાધુને ઓરડો અપાવવો છે. પણ દીકરાને કયા મુખે કહું, દીકરાને હું કયા મુખે કહું? જો દીકરાને કહીશ ને તો બીજું મને કહેશે હમણાં નહીં, કારણ કે માં તો જાણતી હોય ને દીકરાના સ્વભાવને. માં ના જાણે ભગત દીકરાના સ્વભાવને, માં દીકરાને સ્વભાવને જાણે છે, સદગુરુ શિષ્યના સ્વભાવને જાણે છે અને ઠાકોરજી મહારાજ આપણા બધાના સ્વભાવને જાણે છે, બધાને જાણે છે. એ જાણે છે ને એટલે નભાવી શકે છે, અને જે જાણતા ના હોય ને તો કંકાસ થયા વિના ના રે. કંકાસ ક્યારે થાય ભગત ખબર છે? જ્યારે જાણતા ના હોય, એકબીજાની રુચિ પૂરા પર બધું જ્ઞાન ના હોય ત્યારે કંકાસ થાય, કલહ થાય. પૂરા પર જાણતા ના હોય, રાગ હોય, દ્વેષ હોય, ઈર્ષા હોય, કપટ હોય, કંઈક પોતાનો અધિકાર જોતો હોય, કંઈક પોતાનું ધાર્યું કરાવ હોય, ત્યારે કંકાસ કલહ થતો હોય છે. પરંતુ આ રૂપાબાઈ બસ રડીને માળા ફેરવતી એક જ પુકાર હતો, મારા સાધુને ઓરડો અપાવવો છે. બંને ભાઈ આવીને પગે લાગી અને પગે લાગીને સુંદરજી બે વાર સાદ કર્યા છતાં પણ માં ન સાંભળી. સુંદરજીએ હીરજીને ઈશારો કર્યો, ભાઈ હવે તું કે, તું કે? મને લાગે છે જો હું વધુ કહીશ ને તો વધુ મારાથી માં દુઃખી થશે, એવું મને લાગે છે. હૃદયમાં ભણકારો વાગે છે, આ સુપુત્રની નિશાની છે કે દીકરાને ખ્યાલ આવી જાય જો હું વધુ કહીશ ને વધુ બોલીશ ને તો માં દુઃખી થશે, માં દુઃખી થશે. એટલે બીજો રસ્તો અપનાવી હીરજીને કે ઈશારાથી ભાઈ તું માને બોલાય ને સાદ પાડને. હીરજીએ ઈશારો કર્યો કે હા ભાઈ હું કરું છું. અને બંને ભાઈ માના આંસુ જોવે છે, આંખ બંધ કરેલી છે રૂપાબાઈની. હીરજીએ બૂમ પાડી કેતા ધીરા સ્વાદે માં ઓ માં. ત્યારે રૂપાબાઈએ આંખ ખોલી અને આંખ ખોલીને ત્યારે આંસુની ધાર વહેતી હતી અને આંસુ ધાર વહેતી હતી ને એટલે હીરજી અને સુંદરજી બંને જણા પગ પકડી લીધા માના. માં તું કેમ આટલું રડે છે, તું કેમ રડે છે? અને સુંદરજીના અને હીરજીના હૃદયમાં પણ ત્રાસકો છૂટો. માને કઈ બહુ મોટું દુઃખ છે પણ જણાવતી નથી. હીરજી પણ કહે છે માં તને શું દુઃખ છે તું જણાય તો ખરા, જણાય તો ખરા.
તને કઈ કોઈ કીધું માં? કોઈ પરિવારે તને કઈ કીધું? કોઈ આડોશી પડોશી તને કઈ કીધું? કોઈ આપણા ઘરે કોઈ ધમકી આપીને ગયું છે? કોઈ રાજા, કારણ કે રાજાના દીવાન હતા એટલે રાજાના માણસો કઈ તને આમ કઈ કીધું હોય તો મને જણાય માં? તું તારે કઈ જોતું હોય તો માં જણાય, તને કઈ દુઃખ હોય તો જણાય? આ સુંદરજી હીરજી કેવા સુપુત્ર છે, કેવા છે પણ આ રૂપાબાઈની આસુડાની ધારો વહતી જાય છે. દીકરાઓ પૂછે છે છતાં પણ માં મૌન રહી છે. એટલે સુંદરજી હીરજી મનો મય ઈશારાથી કહેવા લાગ્યા કે માને કંઈક વધારે છે પણ જણાવતી નથી. આપણને કહેતા બીક લાગે છે, કંઈક એવું છે આપણા તરફથી કે માને કહેતા બીક લાગે છે. અને જ્યારે માને કહેતા બીક લાગે ને દીકરાને, તો સમજી લેવું એનું પુત્રપણું કહેતા એની જિંદગી નિષ્ફળ ગઈ. જો માં દીકરાને કહેતા ભય પામે છે તો દીકરાની જિંદગી નિષ્ફળ ગઈ છે. સદગુરુ જો શિષ્યને કહેતા ભય પામે છે તો શિષ્યની જિંદગી નિષ્ફળ જાય છે. અને ઠાકોરજી મહારાજ જો આપણને બધાને કહેતા ભય પામે છે ને, તો એટલું યાદ રાખજો, બધાની જિંદગી નિષ્ફળ છે, નિષ્ફળ છે. જ્યારે માં નિધડકપણે સુપુત્રને કહી શકે, જ્યારે સદગુરુ પોતાના શિષ્યને નિધડકપણે ગમે ત્યારે કહી શકે, અને ઠાકોરજી મહારાજ આપણને બધાને નિધડકપણે કહી શકે, તો સમજી લેવું આપણી ઉપર કૃપા છે, આપણી ઉપર પ્રસન્નતા વરસાવે છે, પ્રસન્નતા વરસાવે છે. પરંતુ આજના જમાનામાં બધાને ઊંધી મેન્ટાલિટી છે, કારણ કે એટલી બધી ક્ષમતા સમજણની નહીં, અને બીજું ઉટપટાંગ જ્ઞાન હોય એના કારણે, કુતાર્કિક હોય, કુદલીલો હોય એના કારણે બુદ્ધિમાં અંધાપો છવાઈ જાય છે. એ બુદ્ધિના અંધાપાના કારણે એને સાચી દિશા દેખાતી નથી, અને સાચી દિશા જ્યારે ન દેખાય ને ત્યારે અંધાધૂંધી માઇન્ડમાં સર્જાતી હોય છે. પરંતુ જો વિચાર એવો કરી રાખ્યો હોય કે હું જેનાથ કી છું એ મારા માટે શ્રેષ્ઠ છે, એનાથી મારા માટે કોઈ શ્રેષ્ઠ નથી, શિષ્યને પોતાના સદગુરુ સિવાય અને ઠાકોરજી મહારાજ સિવાય કોઈ આ બ્રહ્માંડમાં શ્રેષ્ઠ નથી, કેતા કોઈ પણ બ્રહ્માંડમાં હોય શિષ્ય માટે પોતાના સદગુરુ અને પોતાના ઠાકોરજી મહારાજ અને પોતાની પરંપરા જેમાંથી આવેલો છે એના સિવાય કોઈ શ્રેષ્ઠ એના માટે નથી, પોતાના સંતોને ભક્તો અને દીકરાને પણ મા બાપ સિવાય આ દુનિયામાં કોઈ શ્રેષ્ઠ નથી, કોઈ શ્રેષ્ઠ નથી. આ સુંદરજી અને હીરજીને એવો ઠરાવ હતો કે અમારા જીવનમાં માં છે ને એટલે અમે બધાય છીએ, નહીતર અમે ના હોત, ના હોત. એટલે હીરજીએ કીધું, માં તું આંસુ ક્યારની વહાવે છે, તું જણાવતી નથી, કઈ કહેતો ખરા માં? અમારાથી, અમારા બંને તરફથી કઈ ભૂલ થઈ હોય તો માં જણાય, તું કઈ જણાય. ત્યારે રૂપાબાઈ કહે છે, બેટા હીરજી, બેટા સુંદરજી, તમારાથી કઈ ભૂલ નથી થઈ, નથી મને કઈ તમારા પ્રત્યે કશું, નથી તમે કઈ દુઃખ દીધું બેટા, તમે તો મને ખૂબ સાચો છો, તમે તો મારા રત્ન છો, મને તમારા તરફથી કાંઈ દુઃખ નથી. બેટા હીરજી, તો માં તું કેમ આટલી દુઃખી છો? તું કઈ જમી નથી માં? રોજની જેમ તું આજે અમને પુકાર નહોતી કરતી, નહીતર તો માં તું તો અમને પુકાર કરે છે. સુંદરજી, ઓ હીરજી, આમ પુકાર કરે છે, તું પુકાર પણ નથી કરતી આજે? અને આવીને તરત ખાલી એક જ વાર કીધું કે બેટા જમી લો, અને તે અમને પીરસી પણ દીધું, અને આપણે તો જમતા જમતા બહુ હાસ્ય કરતા હોય છે ને માં, આજે તે હાસ્ય પણ નથી કરતી. આજ તું જમી પણ નહીં માં, અને અમને પીરસીને તરત તું એમ મંદિરમાં બેસી ગઈ સાવે હામી આવી અને માળા કરવા લાગ્યો માં, તો આમ કેમ માં, શું થયું? કઈ હોય તો જણાવો. ના બેટા, તમારાથી કઈ નથી થયું, તમે તો બહુ સારી સેવા કરો છો મારી, અને નીતિ માં રહીને કરો છો, તો માં શું છે દુઃખ જણાય ને? બેટા સાચી વાત કહું, તમે માનશો? હા માં, તમે કહો ને, તમે જે કહેશો માં અમે માનીશું, બંને દીકરાઓ અમે બંને ભાઈઓ માનીશું,
ત્યારે સુંદરજી અને હીરજી કહે છે, મહા નિસંગ થઈને તમે કહો અમને બેને, અને અમારાથી જે બની આવતું છે ને મા, એ બધો જ પ્રયત્ન કરીશું. અને ત્યારે રૂપાબાઈ કહે છે, દીકરાઓ સાંભળો, હા મા. ત્યારે બંને દીકરાઓ સામે બે ગયા રૂપાબાઈની સામે. અને રૂપાબાઈ કહેવાનું ચાલુ કર્યું કે સુંદરજી, હીરેજી, સાંભળ, અહીં રામવાડી છે, ખબર છે તને? હા મા, ખબર છે. ત્યાં બે સાધુ રહે છે. કોણ? બે સંતો રહે છે, બે સંતો રહે છે. હા મા, રહે છે ને. તને ખબર છે બેટા, હું દરરોજ ને ભિક્ષા મોકલું છું. હા મા, તું તો ઘણી વાર ભિક્ષા મોકલે જ છે. અન્ન મોકલે છે, વસ્ત્ર મોકલે છે, ધન પણ મોકલે છે. અમને પૂછીને ગરીબોને અન્ન આપે છે તું, અને ઘરે પણ આવે એને પણ તું અન્ન આપે છે. માં ખ્યાલ છે ને? તો મારી એક વિનંતી છે બેટા, એક માંગણી કે મા, તું આવું ના બોલીશ. તું વિનંતી કરે, માંગણી કરે, એવું ચાલતું હશે? આવું ના કહેવાય. સુંદરજી ને હીરજી કહે છે, બેટા હીરજી, બસ મને એક એવી ઈચ્છા છે, બે સાધુ આપણા ઘેરે આજે આવ્યા હતા, રામવાડીમાં રહે છે, અને રામવાડીમાં રહે છે ને, તમને ખબર છે બંને ભાઈઓને, એ આશ્રમમાં ઘણા બધા સંન્યાસીઓ રહે છે, ભેગધારીઓ રહે છે, બાવાઓ રહે છે, સંતો રહે છે, બધા જ રહે છે ત્યાં. હા મા, અમને ખ્યાલ છે. તો બેટા, એમાં બે જે સંતો છે ને, એ સંતો આજે આપણા ઘેર ભિક્ષા લેવા આવ્યા હતા. તો શું થયું? ભિક્ષા લેવા આવ્યા હતા ને, તો મેં એમને અન્ન આપ્યું, અને એના દર્શન કરીને છે ને, અમને બહુ મને આનંદ થયો. એના દર્શન કરીને મારા હૃદયમાં શાંતિની અનુભૂતિ થઈ. એમના દર્શન કરીને મને એનામાં ભગવાનની અનુભૂતિ થઈ. એમના દર્શન કરીને મારા રોમે રોમમાં આજે ભક્તિની સુવાસ પ્રગતિ થતી હોય ને, એવું લાગે છે. અને એના દર્શન કરીને પછી મારું મન છે ને, અધિરાઈ થઈ ગયું છે. ક્યારે એ સાધુના દર્શન થાય, ક્યારે એ સાધુના દર્શન થાય મને. ત્યારે સુંદરજી કે, માઈ, એવા મોટા સાધુ છે? હા બેટા, એવા મોટા સાધુ છે. તો શું તારે કેવું છે? માં કે ને, તું શું કેવું તારે? બેટા, મારે એ કેવું છે, બંને સાધુ આપણા ઘરે આવ્યા હતા, અને મેં અન્ન આપ્યું, અને એને મારી પાસે ખાલી મેં કીધું હતું, કંઈ હોય તો મને કહેજો, અને મને ખાલી એટલું જણાવ્યું કે ત્યાં ઉપદ્રવ થાય છે, ગુરુદેવની આજ્ઞા છે, અને અમે ભણીએ છીએ ત્યાં ઉપદ્રવ થાય છે, એ ઉત્પાત થાય છે, અમને ભણાતું નથી, ગુરુદેવની આજ્ઞા પડાતી નથી, તો કોઈ ઓરડો ખાલી હોય તો કહેજો માજી. તો બેટા સુંદરજી, તું તો રાજાનો દીવાન છો, કેતા તું રાજાની જોડે આખો દિવસ રહે છો. તો આ સાધુ એ ભણે છે એમના ગુરુદેવની આજ્ઞાથી, અને ન્યા બહુ કલહ છે, ઝઘડા છે, અને આ બંને સાધુને ભણાતું નથી, અને ગુરુદેવની આજ્ઞા પડાતી નથી, અને આશ્રમમાં ખૂબ આ લોકોને હેરાનગતિ કરે છે, અને ધર્મ પાળવા દેતા નથી, તો આ સાધુની રક્ષા કરવી જોઈએ દીકરા. અને સુંદરજીને પોતાના જે અનુભવ હતા પૂર્વના, કેમકે રાજાના દીવાન હતા, રાજાના દરબારમાં તો ઘણા બધા પ્રકારના આવે, ઘણા ક્ષેત્રવાળા પણ આવે, ઘણા સારા પણ આવે, સજ્જન દુર્જન બધી પ્રકારના હોય, એટલે રાજાના દીવાન હતા સુંદરજી, એટલે થોડુંક તો હોય કે બધી પ્રકારના સાધુ હોય, હોય કે ના હોય ભગત. એટલે સુંદરજીએ કહેવાનું ચાલુ કર્યું કે મા, તું શું કહે છે? તારી વાત સાચી, બંને સાધુ સારા હશે, મહાન હશે, પણ માં સાંભળ, એ પણ વાત એટલી સાચી છે કે તું ન જાણતી હો, માં તારો સ્વભાવ દયાળુ છે, તારો સ્વભાવ માયાળુ છે, તું ભક્તિમાં આખો દિવસ લીન હો છો, અને તને સાધુ સિવાય કાંઈ દેખાતું નથી ને, તો માં મને એવા અનુભવ છે, ઘણા બધા સાધુ આવ્યા હોય, એમાં તારી પાસે કદાચ કોઈ અસાધુ આવી ગયા હોય, અને અન્ન ત્યાં દયા કરીને આપ્યું હોય, કારણ કે તને પહેલેથી માં સાધુમાં બહુ મોટો ભાવ છે,
તો અસાધુ આવ્યા હોય અને એના કારણે તને કીધું હોય અને પછી આપણને છેતરી જાય અને પછી દુઃખ આવે એવું ના કરાય. કારણ કે સાંભળ માં, એટલે હિરજીએ ચાલુ કર્યું કે માં સાધુ ઘણા બધા પ્રકારના હોય છે. શું કીધું? એવા ભટકે સો સો હજાર, માં ઘણા બધા હજારો સાધુ ભટકીએ છીએ અને એ બધા ભેળા કરીએ તો આખું બજાર ભરાઈ જાય. શું કીધું હિરજીએ? માં એવા સાધુઓ ઘેર ઘેર માગીને ખાતા હોય અને ધન એકઠું કરતા હોય, સ્ત્રીમાં આસક્ત હોય અને ધનમાં આસક્ત હોય, પદાર્થમાં આસક્ત હોય, ધર્મની હાનિ પહોંચાડતા હોય, ભક્તિમાં હાનિ પહોંચાડતા હોય અને અધર્મ આચરતા હોય, એવા ઘણા બધા ફરતા હોય છે. એમાં અમને એવા અનુભવ છે બંને ભાઈને. હા બેટા, તમારી વાત સાચી છે, હું ના નથી પાડતું, પણ આ સંત કંઈક અલગ છે. તરત સુંદરજીએ વાત ચાલુ કરી, માં તું જે કહેતી હો તે, પણ આવા અસાધુઓ છે ને આખો દિવસ ફર્યા કરતા હોય છે. શું કીધું? આખો દિવસ ફર્યા કરતા હોય છે અને એ લોકોને એક જ ધંધો હોય છે, માં માગીને ખાવું અને પારકોન ખાવું અને ભગવા વિસ્તાર પહેરીને કલંક લગાડવું, આવું હોય છે. અને તીલા તપકા ટાણતા હોય છે અને બધાનું ધન હરી લેતા હોય છે અને વસ્તુ પદાર્થમાં મોહી હોય છે અને ધર્મ કંઈ પાળતા નથી હોતા, ભક્તિ કંઈ કરતા નથી હોતા. આવા અસાધુઓ કહેતા આવા ઘણા ભેગધારીઓમાં ફરતા હોય છે. અમે આવા જોયા છે ઘણા બધા, અમે આવા ઘણા બધા જોયા છે. અને વાત સાચી છે. અને જે અસંત હોય ને એની વ્યાખ્યા મહારાજે બહુ સરસ કરી છે પ્રથમના 27માં, કે જે આંખો કાઢીને પોતાથી ગરીબ હોય તેને બિયુર આવે છે. શું કહે મહારાજ? મહારાજ બહુ સરસ કહે છે અસંતની વ્યાખ્યા કરતા, કે જે આંખો કાઢીને પોતાથી ગરીબ હોય તેને બિયુર આવે છે ને મનમાં જાણે છે હું મોટો છું પણ એ મોટો નથી, અથવા સીધાઈ દેખાડીને લોકોને ડરાવે છે. એવા જે જગતના જીવ છે તે ભગવાનના ભક્ત નથી, એ તો માયાના જીવ છે ને યમપુરીના અધિકારી છે. અને એવા જે મોટપ છે તે સંસારના માર્ગમાં છે. અને એથી વધુ આગળ મધ્યના 47માં મહારાજ એમ કે શિષ્ણ અને ઉદરની આ બેને વિશે જેને આસક્તિ, એવા જે જીવ છે એ અસત્પુરુષ છે. કોણ છે? અસત્પુરુષ છે. એટલું જ નહીં, ભાગવતમાં તો ત્યાં સુધી કીધું, વિદ્યા તપો વિત્ત વપુર વયઃ કુલૈ સતામ ગુણૈ ષડભી રસતમૈ તરૈહી સ્મૃતૌ હતાયામ ભૂતમાન દુદર્શ સ્તબ્ધા ન પશ્યંતિ હિ ધામ ભૂયસામ. કેતા સત્પુરુષમાં જે વિદ્યા તપ ધન શરીર વય કુળ આ 6 ગુણો જે કેવળ સત્પુરુષમાં માત્ર ગુણ રૂપે હોય છે. ક્યાં રૂપે? ભગત, ગુણ રૂપે હોય છે. જે સત્પુરુષમાં જેટલા સદગુણો હોય છે ને એ બધા દુર્જનમાં શું હોય? દુર્જનમાં દુર્ગુણ હોય અને દુર્જનમાં દોષરૂપ થાય છે. કારણ કે એ લોકોને વિવેક બુદ્ધિ નષ્ટ થઈ ગઈ હોય છે. અને હરિલ અમૃતમાં તો ત્યાં સુધી કે સ્ત્રી પુત્ર ત્યાગી વિતરાગી થાય, ચેલા વિશે વૃત્તિ પછી જડાય, મમત્વ રાખે મનમાં ધરીને, તો શું કર્યું તે ભગવા કરીને? આ સત્પુરુષ શું કરે? સંસારમાં ન મળતું હોય, કદાચ સંસારમાં મળતું હોય પણ એમ લાગે કે ત્યાગી થવામાં માલ છે, કઈ કમાવું તો નહીં, કઈ ચિંતા તો નહીં, બધું મળે તો ખરા, હામિયાલીને બધા નમે તો ખરા. એટલે સ્ત્રી પુત્ર બધું ત્યાગી હોય, બધું જ ત્યાગ્યું હોય અને પાછો ત્યાગી થયો હોય તો પાછું શિષ્યનું બંધન થયું હોય, સ્ત્રીનું બંધન થયું હોય, ધનનું બંધન થયું હોય, તો બધું બંધન થયું હોય અને રાખે મમત બધું મનમાં કે આ મારું છે, આ સંસ્થા મારી છે, આ મારું 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 છે, તો આવું જ્યાં મમત્વ રાખે છે, જે સ્ત્રીમાં બંધાય છે, ધનમાં બંધાય છે, જે શિષ્યમાં બંધાય છે અને કલ્યાણનો માર્ગ નથી દેખાડતા, માત્ર માત્ર સ્વ ઇષ્ટની પુષ્ટિ કરે છે, એવા જે ઈપ્સિત કર્મ કરે છે, એવા જે અસત્પુરુષ છે, એ અસત્પુરુષ ક્યારેય કલ્યાણનો માર્ગ બતાવી શકતા
નથી, ક્યારે બતાવી દે શકતા? ક્યારે અસત્પુરુષથી ક્યારે કલ્યાણ થાય ભગત? ક્યારે થાય? વિહારીલાલજી મહારાજ એમ કે વાંજણી ધેનુથી દૂધ ક્યાંથી પામશો? વાંજણી ધેનુથી દૂધ ક્યાંથી પામશો? ધર્મહીન ધર્મહીન સંત સેવી કર્યા પછી જશો, પછી ક્યાં જશો? વાંજણી ગાય હોય જે દૂધ જ નાપતી હોય એની પાસે તમે દૂધની આશા રાખો તો શું થાય ભગત? શું થાય? મૂર્ખ ભરેલું કાર્ય કહેવાય ને એમ. અસત્પુરુષ હોય અને અસત્પુરુષ હોય અને એની પાસે તમે આશા રાખો કે કલ્યાણ થાય, તો થાય ક્યારે? ક્યારે થાય? ક્યારે ના થાય, ક્યારે ના થાય, ક્યારે ના થાય. અને અસત્પુરુષથી કલ્યાણનો માર્ગ અટકી જાય છે. ઠાકોરજી મહારાજ સુધી પહોંચી નથી શકતા અને સારા ભક્તનો સમાગમ, સારા સંતનો સમાગમ નથી કરી શકતા. અને બુદ્ધિ કેવી થઈ જાય છે? આંધળી કરી દે છે અને પોતામાં ફસાવી દે છે. પોતાની માયાજાળ હોય, પોતાના કર્મમાં ફસાવી દે છે. ખોટી ખોટી વિધિઓ દેખાડીને પોતામાં ફસાવી દે છે. એટલું જ નહીં વાલા મુક્તો, અસત્પુરુષ તો એ તો કહેવાય જ કે પોતાનો પોતામાં પ્રીતિ કરાવે અને ભગવાનના માર્ગે ન લઈ જાય અને ભગવાનના ભક્તમાં હેત ન કરાવે. આવા જે અસત્પુરુષ છે એ ક્યારે કલ્યાણ નથી કરી શકતા. એટલું જ નહીં, જે કુસંગરૂપી વાત કરે, ભગવાનના માર્ગથી પાડી નાખે, નિશ્ચયમાં અનિશ્ચયના ઘાટ કરાવે, નિષ્ઠામાં અનિષ્ઠાના ઘાટ કરાવે, આવા જે અસત્પુરુષ હોય ને એનો યોગ ક્યારેય ન કરો, ક્યારેય ન કરો, ક્યારેય ન કરો. દીનાનાથ આટલા બધા બુદ્ધિશાળી હતા. પ્રથમના ત્રીસમામાં મહારાજ કે ભગત દીનાનાથ ભટ્ટ, તમને તમ જેવા બુદ્ધિશાળી હોય એને ચાર પાંચ ઘાટ થતો તો પકડાય આખા દિવસ, બીજા કેટલાક ઘાટમાં હૂતા પકડાય જ નહીં. આટલા બુદ્ધિશાળી, જેને શ્લોક મોઢે જોઈ બધા જ. અને નિર્વિકલ્પાનંદ સ્વામીનો એક જ શબ્દ સાંભળ્યો તો દીનાનાથને વિમુખ કરાયો કે ના કરાયો ભગત? ભગવાન થકી વિમુખ ના કરાયો દીનાનાથ ભટ્ટને? નિર્વિકલ્પના સ્વામી કરાવ્યું. એટલે આવું હોય છે, અસત્પુરુષથી ક્યારે કલ્યાણ સરતું નથી, ક્યારે નથી સરતું, ક્યારે નહીં. એક ગામમાં એક રાજા પોખાતા હતા. ત્યાં પોખાતા હતા, તેમાં જે આ ભેખધારીઓ, જે અસત ભેખધારીઓ છે ને, એ અસત ભેખધારીઓને ટોળવો છે ભગત. તે અસત ભેખધારીઓને ટોળવો છે ને, તે અસત ભેખધારીઓને ટોળવું આવ્યું અને એને એમ થયું કે હારો આ વરાજો પોખાય છે અને આપણે બધા બાકી રહી ગયા છે, આવું ચાલતું હશે? એટલે વરાજો જે ઘોડો પર બેઠો હશે ને, તો આ આખું ટોળું હતું મોટું, એટલે એને પહોંચી તો વળાય નહીં. એટલે આખું ટોળું આવ્યું અને આ વરાજાને ધક્કો મારીને, આ વરાજાને ધક્કો મારીને એ અસત ભેગધારીઓથી ઘોડે બેહી ગયા. અસતધારીઓ, અસત ભેગધારીઓ જે ઘોડે બેહી ગયા, આમ પછી ઘોડે બેહી ગયા ને, અને પછી કે હો જે મહાપુરુષ કા પોખણા. એક એકને ધક્કો મારે, પછી બીજો ધક્કો મારે, પછી ત્રીજો ધક્કો મારે, ચોથો ધક્કો મારે. આમ જેટલા અસત ભેગધારીઓ હતા ને બધાએ એકબીજાને ધક્કો મારી મારીને કહે જાય કે હો જાય મહાપુરુષ કા પોખણા. તો સમજી લો, આવો જે ગંડવા છે, આવી જે રીતિનીતિ છે, ત્યાં ધર્મની વૃદ્ધિ, કલ્યાણનો માર્ગ નથી હોતો. ક્યારે નથી હોતો, ક્યારે નથી હોતો. એટલે જીવનમાં ધ્યાન રાખવું કે આવા જે અસત્પુરુષ હોય એનાથી ક્યારેય કલ્યાણનો માર્ગ સરતો નથી. અને આવા જે અસત્પુરુષ હોય એની ક્યારેય વાત ન સાંભળીએ. જે ભગવાનના માર્ગમાંથી આપણને પાડે, સદગુરુના માર્ગમાંથી આપણને પાડે એવી જે વાતો હોય, અને બધા જ અસત ભેખધારીઓને એના પડછાયામાં ક્યારેય દબાવવું નહીં, એના પડછાયામાં ક્યારેય આવવું નહીં. એ પડછાયની સદંતર માટે બારી લોક કરી દેવી. એ જો બારી લોક કરી દે ને, તો આપણો માર્ગ એકદમ સેફટી રહે. અને એની સામે જે સાધુ હોય, રત્નાવ્રતમાં સાધુની વ્યાખ્યા બહુ સરસ કરી છે મહારાજે, ઘણી બધી છે, પાને પાને 262 જોવો જોઈએ તો પાને પાને સંત 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 હોય. સંત વિના કલ્યાણ સરતું નથી, મહારાજને પમાતું નથી. એટલે મહારાજ કે ગરડા પ્રસંગના 47માં કે જ્યારે એ ચારે કેતા ભાગવત ધર્મ આત્મ વૈરાગ્ય ભક્તિ કેતા નિષ્ઠા એકને વિશે વર્તે, ત્યારે એને પરમ ભાગવત સંત કહીએ અને એને જ એકાંતિક ભક્ત કહીએ. ઓલા અસંત હતા ને આ કોણ છે ભગત?
જેનામાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ આ ચારેય હોય એ કોણ કહેવાય? સંત કહેવાય, સંત કહેવાય. એટલું જ નહીં, પ્રથમ નિત્યતન મહારાજ કે જે 30 લક્ષણ યુક્ત સંત હોય તેને વિશે ગુરુ બુદ્ધિ કે દેવ બુદ્ધિ રાખીને મન કર્મ વચને એનો સંગ કરે તો એ સંગના કરનાર વિશે પણ એ 30 લક્ષણ આવે છે. મહારાજ કહે છે કે 30 લક્ષણ યુક્ત હોય એને વિશે જો ગુરુ બુદ્ધિ રાખે ને દેવ બુદ્ધિ રાખીને તો સદગુરુના તમામ કહેતા 30 લક્ષણ યુક્ત જે સંત ને એ 30 લક્ષણ મોક્ષમાં આવે. પણ બહુ અઘરું છે. મહારાજે વાત કરી પ્રથમ 78માં વાત અઘરી. એના માટે તો મહારાજે કીધું એ ગુણ ક્યારે આવે? તો ગરડા મધ્યના 29માં મહારાજે કીધું જે સંત ને ભગવાનને વિશે એવી દ્રઢ આસક્તિ હોય તેને સેવાએ કરીને રાજી કરે એ કરીને જ ભગવાનને વિશે એવી દ્રઢ આસક્તિ થાય છે. પણ એ વિના બીજો કોઈ ઉપાય નથી. જો આપણે ઠાકોરજી મહારાજમાં આસક્તિ કરવી છે ને, ઠાકોરજી મહારાજ નજીક જવું છે ને, તો સંતમાં સદગુરુમાં આસક્તિ કરવી પડશે અને કરવી જ પડશે. જ્યાં સુધી સત્પુરુષમાં આપણને દિવ્ય આસક્તિ નહીં થાય ને ત્યાં સુધી ઠાકોરજી મહારાજની લગ્ની નહીં લાગે. ગરડા મધ્યના 29ના આધારે અને 30 લક્ષણ યુક્ત સંત આ મુક્તાનું સંય જો તો ખરા જે સર્વોપરી સંત કહેવાય. મહારાજે ઉપમા આપી અને એ સર્વોપરી સંત 30 લક્ષણ હોય કે પછી 64 લક્ષણ હોય, સત્સંગી જીવનમાં 64 લક્ષણો છે અને ભાગવતના 30 લક્ષણો કીધા છે. દયાલવ ક્ષમાશીલા સર્વ જીવ હિતેચ્છવ તેતિ ક્ષવશ્ચાંસુયા શાંત અનુદિતાર્ય. આજે હરિ ગીતામાં સત્સંગી જીવના પ્રથમ અધ્યાયમાં 32 અને 25-57 શ્લોક સુધી હરિ ગીતામાં જે સાધુના લક્ષણ કીધા છે ને, એવા જો કોઈ સંત હોય ને તો મુક્તાનંદ સ્વામી. કોણ ભગત? મુક્તાનંદ સ્વામી. પૂજ્યપાદ ગુરુજી એટલી વાત સરસ કહે છે ને કલ્યાણ કરી, બહુ આપણે યાદ રાખવા જેવી છે આ વાત. જો સદગુરુના શબ્દ આપણે ધારી રાખીએ ને તો આપણને આપણા પરંપરા પ્રત્યે એટલું ગૌરવ પ્રાપ્ત થાય ને એની વાત જ આવવા દો. પૂજ્યપાદ ગુરુજી એમ કે કલ્યાણ કણિકામાં કે કૃષ્ણ ચરિત્રમાંથી રાધિકાને બાકાત રાખવામાં આવે તો કૃષ્ણ ચરિત્ર લુખું લાગે. વાત સાચી છે ને, કૃષ્ણ ચરિત્ર રાધિકાને બાકાત કરી દે તો શું લાગે ભગત? લાગે ને કૃષ્ણ ચરિત્ર લુખું? હે, અર્જુનને કાઢી નાખ્યા હોય તો થાય યુદ્ધ? ના થાય, કારણ કે ભગવાન એમને નિમિત્ત કર્યા હતા. તેમ સ્વામિનારાયણ સંપ્રદાય કોઈ પણ શાસ્ત્રોમાં જેમ કે હરિદિગ્વિજય, સત્સંગી જીવન, વચનામૃત, શિક્ષાપત્રી, હરિલીલામૃત, હરિચરિત્રામૃત સાગર હોય કે કોઈ પણ શાસ્ત્ર હોય તેમાંથી મુક્તાનંદ સ્વામીને બાકાત કરવામાં આવે તો તે બધું લુખું થઈ જાય. કેટલી ગુરુજી સરસ વાત કરી. હવે આપણને આ સાર ખબર હતી ભગત? હે, આપણને આ વાત ખબર હતી? આવું રસાયણ કાઢીને આપણે તાકાત હતી બહાર કાઢી શકીએ? આ તો સત્પુરુષે જાણતા હોય અને સત્પુરુષ શાસ્ત્રમાંથી સાર કાઢતા હોય અને સાર કાઢીને આપણને આપતા હોય છે. મધ્યના 13 પ્રમાણે સત્પુરુષ વતે શાસ્ત્ર સમજાય છે, એના વિના શાસ્ત્ર ક્યારેય સમજાતા નથી. કૃષ્ણ ચરિત્રમાંથી જો રાધિકાને બાકાત કરવામાં આવે તો કૃષ્ણ ચરિત્ર લુખું થઈ જાય એમ સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ પણ ગ્રંથ હોય એમાંથી જો મુક્તાનંદ સ્વામીને બાકાત કરી દેવા ને તો બધું જ કેવું થઈ જાય. મહારાજે બધી જગ્યાએ કલમ મુક્તાનંદ સ્વામીની નાખીએ કે મુક્તાનંદ સ્વામી મુખ્ય શિક્ષાપત્રી હોય કે હરિદિગ્વિજય હોય કે હરિલા કલ્પત્રી હોય કે હરિચરમ સાગર હોય, સાગરમાં ત્યાં સુધી કે સર્વોપરી સંત છે એમને મહારાજે કીધું હશે? મહારાજને શું મોહબત રાખવી પડી છે? મહારાજને શું માન આપવો છે? મહારાજને એમ હશે કે મારા ગુરુ છે એટલા માટે મારે માન આપવું છે એવું હશે મહારાજને? હજે ભગવાન પુરુષોત્તમ નારાયણ એને કોઈનો ભય હોય? એને સ્વામીને જ કીધું મહારાજે કે સર્વોપરી સંત છે. તો એક બાજુ એમ કે સ્વામી કે રખે તમને ક્ષય રોગ થયો છે,
તો રખે તમારા કઈ કસર ના રહેજે, એના માટે મેં આ વાત કરી છે. તો એક બાજુ સર્વોપરી સંત કીધા અને એક બાજુ ટકોર પણ કરે છે, તો આવું ક્યાં કહી શકે? જે સંપૂર્ણ ભરોસો છે કે આમના થકી છે બધું, આમના થકી થવાનું છે, આમના થકી થવાનું છે. એ સંત કેવા હશે? એ સંત 30 લક્ષણ હોય કે 64 લક્ષણ હોય, સંપૂર્ણ બધા એમાં લક્ષણ હોય છે, સંપૂર્ણ લક્ષણ હોય છે. અને એ વાત બાકી છે, એ જેટલા સદગુણ હોય ને એના શિષ્યમાં આવે આવે અને આવે જ. અને એ જ ધોરી માર્ગ ચલાવી શકતા હોય જેનામાં સંપૂર્ણ લક્ષણ પોતાના ગુરુના રાખ્યા હોય ને, એ જ ધોરી માર્ગ ચલાવી શકે. હા, સમય પરિસ્થિતિ વશાત પરિવર્તનશીલ છે જગત આખું, તો એ પ્રમાણે નિર્ણય લેવા પડતા છે. એના કારણે એવું ન માની લેવાય કે એ શિષ્ય એના સદગુરુમાંથી સદગુણ સંપૂર્ણ નથી કેળાવ્યા. અને એ વાત પણ પાકી છે એટલા કે સદગુરુમાંથી શિષ્યને સદગુણ લેવા અને આવા એ બહુ અઘરી વાત છે. એ તો જ્યારે અથાગ પ્રયત્ન કરે, સત્પુરુષ કૃપા કરે અને ઠાકોરજી મહારાજ નિમિત્ત બનાવે અને એ કૃપા કરે અને એ ધારે અને સામે મુમુક્ષુનો પણ એવો પ્રયત્ન હોય ત્યારે થતું હોય, ત્યારે થતું હોય. તમે જો મુક્તાન સ્વામી જેટલા સદગુણ હતા, જેટલા હતા એટલા આધારામ સ્વામી દેખાય કે ના દેખાય? ભગત એમ જેટલા એનામાં હતા, ભલે આપણે હરિપ્રિયદાસ સ્વામીને નથી દર્શન કર્યા, નથી વૈકુંઠચરણ સ્વામીના દર્શન કર્યા, નથી નારાયણ સ્વરૂપદાસના દર્શન કર્યા, નથી આપણે દાદા ગુરુજીના દર્શન કર્યા, નંદ્યાખ્યાન આપણે વાંચીએ છીએ, તો બધું જ આપણે જોઈએ કે સત્સંગી જીવનમાં જેટલા 64 લક્ષણો હરિગીતામાં કીધા અને ભાગવતમાં 30 લક્ષણો કહેતા, બધું 30 કહ્યું કે 64 કહ્યો, આ બધા લક્ષણ જોવા હોય ને તો આપણને ગુરુજીમાં દેખાય કે ના દેખાય ભગત? દયા, શાંતિ, સર્વજીવનું હિત કરવું, તાઢ તડપો સહન કરવો, કોઈના પણ ગુણમાં દોષ ન જોવો, શાંત, કોઈનું શત્રુ નહીં, અદેખાય વેર રહેત રહેવું, માન નહીં મત્સરહિત રહેવું, બીજાને માન આપવું, પ્રિય બોલવું અને સત્ય બોલવું, અને અહમ મમત્વ રહિત રહેવું. કેતા બધા જેટલા સાધુના લક્ષણ છે મહારાજે કીધા એ બધાય દેખાય કે ના દેખાય ભગત? હે, એ તો જો અનુભવ કરીએ ને તો દેખાય, અન્યથા જો આંખ વિચેલી હોય અને કુતાર્કિક કે કુદલીલો હોય ને તો ના દેખાય. એ તો જો એકદમ સૂક્ષ્મ બુદ્ધિથી જોવાનો પ્રયત્ન કરીએ, જો કારણ બુદ્ધિથી પ્રયત્ન કરીએ જોવાનો એકદમ અને પોઝિટિવ રીતે અને શાસ્ત્રના આધારે અને સદગુરુના મતે, તો બધું દેખાય 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 ને દેખાય દેખાય એક દેખાય. હું કહીશ એક વખત જ્યારે એ ટોપિક આવશે ત્યારે સ્વામીના જીવન પરથી, કે મુક્તાનંદ સ્વામીથી લઈને પૂજ્યપાદ ગુરુજી સુધીમાં એકત્રીકરણ કઈ રીતે છે આખું. આ 30 એ 30 લક્ષણ છે, એકવાર આપણે કહેતા 64 એ 64 લક્ષણ મુક્તાનંદ સ્વામીથી લઈને ગુરુજી સુધીમાં આપણે ઘટાવવા છે. અને એ પણ કેના આધારે? હરિદિગ્વિજયના આધારે, સાગરના આધારે, અને ન્યાય દર્શન કહેતા પ્રત્યક્ષ એકદમ. આ 64 એ 64 લક્ષણ જે હરિગીતામાં કીધા ને, એ 64 એ 64 લક્ષણ આપણે પૂજ્યપાદ ગુરુજીમાં જોશું કે એક એક, અને એ પણ એવો એક પ્રસંગ સાથે, પ્રસંગ સાથે. આ ગુણ અને પ્રસંગ, ગુણ અને પ્રસંગ, ગુણ અને પ્રસંગ, કે આપણને દેખાય કે ના કે છે છે છે. અને મુક્તાનંદીય પરંપરામાં જ્યારે ચોઈસ કરે ને તો એવા જ ચોઈસ કરે ને, ચોઈસ કરે ને, એટલે પૂજ્યપાદ ગુરુજી અને મુક્તાનંદ સ્વામીથી લઈને પૂજ્યપાદ ગુરુજી સુધીમાં આખી ગુરુ પરંપરામાં ઠાકોરજી મહારાજની એવી મહેર છે, એવી મહેર છે ઠાકોરજી મહારાજની આ પરંપરા ઉપર આખી, કે 30 એ 30 લક્ષણ સાંગો પાંગ દેખાય, સાંગો પાંગ દેખાય જો જોવાનો પ્રયત્ન કરીએ. એનામાં છે ને એટલે તો આપણે ટેકા છે, નકર નાવત નાવત નાવત. અને આ 30 લક્ષણોને આપણે એકવાર જોશું કે એકત્રીકરણ કઈ રીતે છે, ઉપમાન કઈ રીતે છે, શાબ્દિક રીતે કઈ રીતે છે, પ્રત્યક્ષીકરણ કઈ રીતે છે, આનુમાનિક રીતે પણ કઈ રીતે છે, શાસ્ત્ર રીતે કઈ રીતે આપણે જોશું, એ આપણે સમય આવશે ત્યારે જોશું આખું. એટલે મુક્તાનંદ સ્વામીમાં છે ને આ 30 લક્ષણ પૂરેપૂરા હતા. એટલે રૂપાબાઈને એ આનંદ હતો કે આવા સાધુ મેં નથી જોયા, આવા સાધુ મેં નથી જોયા, ક્યાંય નથી જોયા, નથી જોયા. એટલે સુંદરજી
કહેવા લાગ્યા કે માં આવા અસાધુ ઘણા બધા અસદ ભેગધારીઓ ફરતા હોય છે, અસદ ભેગધારીઓ ફરતા હોય છે. એ આખો દિવસ બીજાનું પારકું અન્ન લાવીને ખાઈને અને જીવન ગુજરાન ચલાવતા હોય છે અને ભગવા પહેરીને અસત કાર્ય કરતા હોય છે, ટીલા ટપકા તાણતા હોય છે, બીજાનું ધન હરતા હોય છે અને સાધુતાનો એકમાત્ર છાંટો નથી હોતો. એટલે આવું અમને જણાય છે માં, એ પણ કેવું કીધું સુંદરજીએ, આવું અમને જણાય છે. ઈરજે કીધું માં આવું અમને જણાય છે, અમે આવા જોયા છે, તું બહુ ભોળી છો, તને સાધુમાં મમતા છે ને એટલા માટે. ત્યારે માજી કહે છે કે દીકરાઓ, તમે જે કહો છો એ વાત તમે દર્શન કર્યું છે યોગ્ય હશે, અસદ ભેગધારી હશે, મને એની કોઈ ના નથી. પણ દીકરાઓ, આ જે હું સંતની વાત કરું છું ને એ કાંઈ સંત એવા નથી. દીકરાઓ સાંભળો, હું જેની વાત કરું છું ને એવા સાધુ નથી બેટા, નથી. સુંદરજી તું મારી વાત માન, તને જો મારી પર ભરોસો હોય, હિરજી તને જો મારી પર ભરોસો હોય ને તો હું જેની વાત કરું છું ને એ સાધુ એવા નથી, એવા સાધુ નથી. અને ખરેખર સાધુ એવા નથી મુક્તાનંદ સ્વામી. એ મુક્તાનંદ સ્વામી મહારાજે એમને ગુરુ તરીકે રાખ્યા હોય, એ સ્વામીને મહારાજે સર્વોપરીનું બિરુદ આપ્યું હોય અને એ મહારાજે મુક્તાનંદ સ્વામી જોડે બધા રાખ્યા હોય, એ સ્વામી કેવા હશે, કેવા હશે, કેવા હશે. સ્વામીને મહારાજ વઢી શકે, સ્વામીને મહારાજ કહી શકે, સ્વામીને મહારાજ કોઈ પણ જગ્યાએ મોકલી શકે, સ્વામીને મહારાજ કઈ પણ કાર્ય સોંપે ને તો જય જયકાર કરાવીને આવી શકે એવા સાધુ મુક્તાનંદ સ્વામી. સાધુને સાચવવાના હોય કે હરિભક્તને સાચવવાના હોય કે સત્સંગનું કાર્ય કરવાનું હોય, પણ મુક્તાનંદ સ્વામીએ બધી જગ્યાએ વિજયની ધજાઓ ફરકાવી છે, વિજયની ધજાઓ ફરકાવી છે. એ વ્યવહારિકતા હોય તો પણ શું, આધ્યાત્મિકતા હોય તો પણ શું, બધી જગ્યાએ ઠાકોરજી મહારાજની ધજા ફરકાવી છે. ઠાકોરજી મહારાજની મુક્તાનંદ સ્વામી એક એક પગલું, એક એક શ્વાસ, એક એક કાર્ય છે ને ઠાકોરજી મહારાજની ધજા ફરકાવી, ઠાકોરજી મહારાજનો વિજય તે તરામ કરાવો, એ જ લક્ષ્ય હતું, બીજું કોઈ લક્ષ્ય નહોતું, કોઈ લક્ષ્ય નહોતું, કોઈ લક્ષ્ય નહોતું, કોઈ લક્ષ્ય નહોતું. એટલા માટે પૂજ્યપાદ ગુરુજી કહે કે કૃષ્ણ ચરિત્રમાંથી રાધિકાને બાકાત કરવામાં આવે ને તો લુખ્ખું થઈ જાય, એમ સર્વે શાસ્ત્રમાંથી જો આપણા મુક્તાનંદને કાઢી નાખવામાં આવે ને તો સર્વે લુખ્ખું થઈ જાય. અને આ વાત સંપૂર્ણ શાસ્ત્ર યુક્ત છે, શાસ્ત્ર યુક્ત છે. કોઈ પણ શાસ્ત્રમાં સ્વામીને કાઢી નાખો જો શું થાય, લુખ્ખું થઈ જાય, સમજી ન શકાય. કારણ કે આપણે જોયું કે સ્વામીનું જીવન પુરાશ્રમથી આપણે આખ્યાન ચાલે છે, ભૂગર્ભમાં 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 ચાલી જાય છે. અને જે ભૂગર્ભમાં હોય ને, જે પાયા હોય ને, એના કારણે આખું બિલ્ડિંગ સારું દેખાતું હોય. પાયા ના હોત ને, બીમ ના હોય તો બિલ્ડિંગ સારું દેખાય ભગત, હે દેખાય? ગમે કેમેરો ભલે ગમે એટલો સારો હોય ને, કેમેરો ફોટો ગમે એટલો સારો હોય, પણ વ્યક્તિ જ ના હોય તો શું થાય? કોનો ફોટો પાડવાનો, કોનો કેમેરો પાડવાનો? ગમે એટલા હાર ને પકવાન કર્યા હોય પણ આપણી પાસે ભગવાનની મૂર્તિ જ ના હોય તો શું કરવાનું, શું કરવાનું? આપણી પાસે ગમે એટલી બુદ્ધિ હોય, ગમે એટલી આવડતતા હોય, ગમે એટલી કુશળતા હોય, પણ સદગુરુનો યોગ ના હોય તો શું થવાનું, કે થવાનું ભગત, થવાનું? કશું જ ના થાય, કાંઈ લખાય ના થાય, કાંઈ ના થાય. એમ મુક્તાનંદ સ્વામી છે ને, એટલે આપણે બધાય છીએ. જો આપણને મુક્તાનંદીય પરંપરા ન પ્રાપ્ત થઈ હોત ને તો આજે આ લોયાધામ પરિવાર કહેતા આપણને પૂજ્યપાદ ગુરુજીની પ્રાપ્તિ પણ ન થઈ હોત. અને પૂજ્યપાદ ગુરુજી છે ને એટલા માટે આપણે બેઠા છીએ, અને પૂજ્યપાદ ગુરુજી છે ને એટલા માટે જ આપણને મુક્તાનંદીય પરંપરા મળી છે, અન્યથા ના મળત, આપણને ના મળત, ના મળત, ક્યાંય ભટકતા હોત. આપણને સદગુરુ મળ્યા છે ને ત્યારે ઠાકોરજી મહારાજની ભેટ થઈ છે, અને જો સદગુરુ ન મળ્યા હોત ને તો ઠાકોરજી મહારાજના પ્રતાપી ઠાકોરજી મહારાજની ભેટ ના થઈ હોત, ના થઈ હોત, ના થઈ હોત. એમાં રૂપાબાઈના જીવનમાં એવું જ હતું કે દીકરાઓ સાંભળો, તમે જેની વાત કરો છો એ તમે સાચી કહેતા છો, પરંતુ બેટા સાંભળ,
હું જેની વાત કરું છું ને એ કંઈક અલગ સંત છે બેટા, સાંભળ હીરજી, અને હું જે વાત કરીશ ને બેટા એ વિચાર્યા વિના નહીં કહું, અનુભવ વિના નહીં કહું. અને ત્યારે સુંદરજીને થયું, માને કંઈક અલૌકિક અનુભવ થયો છે. એ શું થયો છે એ વાત આપણે કાલે દોહરાવીશું, એ કથાને પૂર્ણ કરીએ છીએ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધરમાત્માજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય.